વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર છ પેશીઓ આગળના વિડીયોમાં આપણે મૃદુ પેશી સ્થૂલકોણક પેશી અને દ્રંઠોતક પેશી તેમજ અધિસ્તર વિશે આપણે વાત કરી હતી હવે આપણે રંધ્ર એટલે શું રસના અને કાર્યો જણાવો તો સૌથી પહેલાં આપણે વાયુરંધ્રની વ્યાખ્યા જોઈએ તો વાયુરંધ્રો એટલે પર્ણના અધિસ્તરમાં આવેલા નાના નાના છિદ્રો પર્ણ એટલે કે પાન જેના અધિસ્તરમાં એટલે કે સૌથી બહારની અંદર આપણને જે સૂક્ષ્મ છિદ્ર જોવા મળે છે જેને આપણે વાયુરંધ્ર કહેવામાં આવે છે વાત કરીએ રસનાની તો વાયુરંધ્રો રૂકા આકાર એટલે કે મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો દ્વારા આવૃત સિદ્રમય રચના છે વાયુરંધ્રની અહીં આપણા રક્ષક કોષો જે અહીંયા અમૃત મૃત્રપિંડ આકારમાં જોવા મળે છે અને તેમની અહીંયા બે રક્ષક કોષો હોય છે જે ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે એટલે કે બાષ્પઉચ્ચર્જન ક્રિયા વાયુરંધ્રો વડે થાય છે એટલે કે હવાની જે અવર જવરની જે ક્રિયા જે છે તે વાયુરંધ્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ તેમજ વાતાવરણ સાથે વાયુ વિનિમય માટે વાયુરંધ્ર આવશ્યક છે એટલે કે વનસ્પતિની અંદર જે બિનજરૂરી જે પાણીનું ઘટક છે તે બહાર કાઢવાનું કાર્ય છે તે વાયુરંધ્ર દ્વારા આપણે થતું હોય છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રશ્ન નંબર છે સત્તર મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો શાને કારણે થાય છે એટલે કે મૂળની ભાગની અંદર જે છે એનું અભિશોષણની ક્ષમતામાં વધારો તેના કારણે થતો જોવા મળે છે તો જોઈએ મૂળના અધિસ્તર કોષો ભૂમિમાંથી પાણીનું શોષણ કરવાનું કાર્ય છે એટલે કે મૂળ જે છે તે જમીનના નીચેના ભાગમાં જોવા મળે છે જેના કારણે વધુ વધુ પાણીનો સંગ્રહ છે તેમાંથી થઈ શકતો હોય છે કેટલાક અધિષ્ઠીય કોષો વાહ જેવા લાંબા પર્વધર રૂપે વૃદ્ધિ પામે છે જે અહીં વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે વાહ જેવા લાંબા પર્વધરો એટલે કે જે રેસા જેવા ભાગો છે તે ધીમે ધીમે એનો વિકાસ થતો જોવા મળે છે આ પર્વતો શોષણ સપાટીનું ક્ષેત્રફળ વધારશે એટલે કે પાણીની જે ક્ષમતા વધારો શોષણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે આ કારણથી મૂળના અધિસ્તરની પાણીનું અભિશોષણ કરવાની ક્ષમતામાં વધારો જોવા મળે છે હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર છે અઢાર મરુનિવાસી વનસ્પતિઓમાં અધિસ્તરની બાહ્ય સપાટી પર શા માટે ક્યુટીન એટલે કે ક્યુટિકલનું લેપાન થયેલું હોય છે તો સમજીએ વિદ્યાર્થી મિત્રો નિવાસી વનસ્પતિઓ રણ પ્રદેશમાં ઉગતી હોવાથી પાણીની પ્રાપ્તિમાં મુશ્કેલી અનુભવે છે આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશની અંદર પાણીની ખૂબ જ તંગી હોય છે જેના કારણે તે વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું નથી તો આ વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પાણી ગુમાવવાનો દર નીશો રાખવો જરૂરી છે ક્યુટીન જલ અવરોધક મીણ જેવો રાસાયણિક પદાર્થ છે આપણે આગળના પણ વાત કરી કે ક્યુટીનનું સ્તર છે તે વનસ્પતિના ઉપરના ભાગમાં આપણને જોવા મળે છે કે જે વનસ્પતિમાંથી બાષ્પોત્સની ક્રિયાનો દર છે તે ધીમો કરી દે છે એટલે કે બાષ્પોષની ક્રિયાના માધ્યમે પાણીનું બાષ્પ છે એ બહાર ઓછા માત્રામાં નીકળવા દે છે જેના કારણે તે વનસ્પતિમાં પાણીનું સ્તર છે તે જાળવી રાખે છે અધિસ્તરની બાહ્ય સપાટી પર તેના લેપનથી પાણીનો વે ઘટે છે જેમ વાત કરીએ એમ કે ઉપરનું જે સ્તર આવેલું છે કે જે કુટીનનું સ્તર આવેલું છે તે પાણીનો વે થતો અટકાવે છે અથવા તો ઘટાડી દે છે આથી આ વનસ્પતિઓ શરીરમાં પાણીનું પ્રમાણ છે તે જાળવી રાખવાનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર છે ઓગણીસ તરુણ પ્રકારના બાહ્ય સ્તર કરતા વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર કેવી રીતે જુદું હોય છે તરુણ અવસ્થાની વાત કરીએ તો જે પરિપક્વ ન હોય એની પહેલાંનો જે સમય હોય જેને આપણે તરુણ અવસ્થા કહેતા હોઈએ છીએ તો તરુણ પ્રકારનું બાહ્ય સ્તર એટલે કે સૌથી બહારનું સ્તર પાતો અને લીલું હોય છે જ્યારે વૃક્ષની શાખાનું બાહ્ય સ્તર જાડું સખત મજબૂત અને કોષોથી બનેલી સાલ સ્વરૂપે હોય છે કારણ કે જો લીલું તે હોય તો તે સરળતાથી વહી જાય અથવા તો ભટકી જતું હોય છે પરંતુ વૃક્ષની સૌથી બહારનું જે સ્તર હોય છે તે ખૂબ જ જાડું હોય છે અને તે મજબૂતાઈ વાવો જોવા આપણને મળે છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રશ્ન નંબર વીસ વૃક્ષની સાલનું નિર્માણ અને તેની વિશિષ્ટતાઓ જણાવો તો સૌથી પહેલાં નિર્માણ વિશે વાત કરીએ વૃક્ષની સાલની તો વૃક્ષની ઉંમર વધવાની સાથે તેની બાહ્ય રસનાત્મક પેશીઓમાં કેટલાક પરિવર્તન થાય છે જેમ કે વિદ્યાર્થી મિત્રો બાળકો નાના હોય છે તો તેમના જે હાથ અને પગનો જે સાઈઝ હોય છે તે નાની હોય છે તેમની ઉપર રૂવાટીનો ભાગ છે તે ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે જેમ 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 તેની ઉંમર વધતી જાય તેમ તેમ એમાં વિકાસ થતો જોવા મળે છે તેવી જ રીતે વૃક્ષની પણ ઉંમર વધતી જાય તેમ તેમાં બાહ્ય રક્ષણાત્મક એટલે કે તેની જે બહારનું જે વાતાવરણ છે જે આપણને થોડાક પ્રમાણમાં પરિવર્તન થતો જોવા મળે છે દ્વિતીય વર્ધનશીલ પેશીની પટ્ટી પ્રકાંડના અધિસ્થાનનું સ્થાન મેળવી લે છે બહારની તરફના કોષો વિભાજન પામી વધારે સ્તરો હોય ઝાડી છાલનું નિર્માણ કરે છે કારણ કે બહારની જે છાલ હોય છે તે ખૂબ જ મજબૂતા હોય છે કારણ કે અંદરના જે કોષો છે તેનું મૃત અવસ્થામાં નિર્માણ ન થાય તેટલા માટે તે બહારનું છાલ છે ખૂબ જ ઝાડું હોય છે જેના કારણે તે વનસ્પતિ છે લાંબો સમય સુધી ટકી શકે છે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ચાલની વિશિષ્ટતાઓ તો ચાલના કોષો મૃત હોય છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એ આકૃતિમાં આપણને વનસ્પતિનું એક વૃક્ષ બતાવવામાં આવેલું છે જે સાલ સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ ચાલના કોષો આંતરકોષીય અવકાશ વગરની સુસ્ત ગોઠવણી ધરાવે છે એટલે કે એ જે કોષો આવેલા છે સાલની અંદર તેમના જે બે કોષો વચ્ચે કોઈ પ્રકારની આપણને જગ્યા જોવા મળતી નથી એટલે કે તે સહંગ રીતે આપણને ગોઠવાયેલું જોવા મળે છે ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કોષોની દિવાલ પર સુબેરી રસાયણ સ્થૂળ સ્થૂલન હોય છે અહીંયા ત્રીજું રસાયણ આપણે જોયું પહેલાં આપણે આગળ પણ વાત કરી હતી સ્થૂલકોત્તમમાં કે પેક્ટિનનું આવરણ સડાવેલું હોય છે ત્યારબાદ રણોધક પેશીમાં આપણે વાત કરી હતી લિગ લિગ્નાઇનનું સ્તર જણાવેલું હોય છે જ્યારે આની અંદર આપણે વાત કરીએ તો સુબેરિનનું રસાયણનું સ્થૂલન જોવા મળે છે એટલે આપણે ત્રણ રસાયણો મુખ્યત્વે યાદ રાખવાના છે પહેલું છે પેક્ટિન બીજું લિગ્નિન અને ત્રીજું છે સુબેરીન ચાલના કોષો હવા તેમજ પાણી માટે અપ્રવેશીશીલ હોય છે કારણ કે એમની ઉપર પહેલાં તો કોઈ અવકાશ હોતું નથી અને બીજા નંબરમાં એની ઉપર સુબેરમ નામનું રસાયણ આવેલું હોય છે જેના કારણે તે હવા કે પાણીની જે ગતિ છે તેમની અંદર દાખલ થઈ શકતી નથી હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર છે એકવીસ જટિલ સ્થાયી પેશી કોને કહે છે તેના ઉદાહરણ આપો તો એક કરતાં વધારે પ્રકારના કોષો એક સાથે મળીને કાર્ય કરે તેવી પેશીને જટિલ સ્થાયી પેશી કહેવામાં આવે છે એક કરતાં વધારે પ્રકારના કોષો જેમ કે વાત કરીએ કે આપણા શરીરની આંખો તો આંખની અંદર પણ વિવિધ પ્રકારની કોષો જોવા મળે છે કે જે વિવિધ રંગો જોઈ શકે છે વિવિધ પ્રકાશના જે ભાગો છે તે જોઈ શકે છે તેમજ આપણા મઢામાં આવેલી જે જીભ તે વિવિધ સ્વાદ પારખવાનું કાર્ય કરે છે એટલે કે એક જ સાથે ભેગી થયેલી વિવિધ પ્રકારની પેશી જે આપણે જટિલ સ્થાયી પેશી તરીકે ઓળખીએ છીએ હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તેના ઉદાહરણ જલવાહક પેશી તે પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે એટલે કે જે આપણે નામ ઉપરથી કહી શકાય જલવાહક એટલે કે જલનું વહન કરવાનું કાર્ય જે કરતી હોય તેવી પેશી એને જલવાહક પેશી તરીકે આપણે ઓળખીએ છીએ તેમજ અન્નવાહક એટલે કે ખોરાક તે ખોરાકનું વહન કરે છે હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર છે બાવીસ ટૂંક નોંધ લખો જલવાહક પેશી તો સૌથી પહેલાં આપણે જલવાહક પેશીની વ્યાખ્યા સમજીએ તો વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારોનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને જલવાહક પેશી કહે છે એટલે કે વનસ્પતિ જેના મૂળ જમીનની અંદર આપણે જોતા હોઈએ છીએ અને જે જમીનમાંથી પાણી તેમજ વિવિધ પ્રકારના પોષક તત્વો એટલે કે ખનિજ ક્ષારો જે છે તેનું ધીમે ધીમે વનસ્પતિની અંદર વહન કરતી વિવિધ પ્રકારની પેશી હોય છે જે જટિલ સ્થાયી પેશી તરીકે આપણે ઓળખીએ છીએ જે અગાઉ હમણાં વાત કરીએ આપણે તો તે જે વહન કરવાવાળી જે પેશી છે જેને આપણે જલવાહક પેશી તરીકે ઓળખીએ છીએ હવે આપણે વાત કરીએ તેમની રચના વિશે તો જલવાહક પેશીના બંધારણમાં મુખ્ય ક્ષાર ઘટકોનો સમાવેશ થાય છે સૌથી પહેલી જલવાહિનિકી જે આપણે આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ ત્યારબાદ બીજી જલવાહિની ત્યારબાદ ત્રીજી જલવાહક મૃદ તક અને ચોથી જલવાહક તંતુઓ જે આપણે શારે ચાર ભાગો ચારે ચાર ઘટકો જે છે તે આપણે આકૃતિમાં અહીંયા જોવા મળે છે કે આ વિવિધ ઘટકો છે એ ભેગા મળી અને જલવાહક પેશીનું નિર્માણ કરતું હોય છે અને જે પાણી અને દ્રાવ્ય ખનિક્ષારોનું દ્વારા વિવિધ પર્ણ વનસ્પતિના પાન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે હવે આપણે વાત કરીએ આગળ તો જલવાહક પેશીના ઘટકો તો જલવાહક પેશીના ઘટકો એટલે કે જલવાહિની કે અથવા તો જલવાહિની તેની રસ સહરસના ઝાલીકાર હોય છે ઝાલીકાર એટલે આપણને દરેકને ખબર છે કે આ રીતની જે વનસ્પતિના જે પાન આપણને જોવા મળે છે તેમની રચના આપણે જોઈ શકીએ છીએ જેને આપણે જાલીકાર કહેતા હોઈએ છીએ જેમ કે પીપાનું પાન છે મજરડીના પાન છે આ કોષોની કોષ દીવાલ જાડી હોય છે કારણ કે તેમનું જે ઉપર આવરણ આવેલું હોય છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં એની દ્રઢતા છે વધુ મજબૂત જોવા મળે છે આ એકમો પાણી અને ખનિક ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે ઉધ્વ તરફ એટલે કે સરળતાથી આપણે કહી શકાય કે જે ઉપરની બાજુ વહન થતું હોય તે એટલે જેને આપણે ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે ત્યારબાદ વાત કરીએ તો જલવાહક મૃદુ તક તે જલવાહક પેશીઓનો એકમાત્ર જીવંત ઘટક છે તે ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાણીનું પાશ્વ બાજુએ કિનારી તરફ સવહન કરવામાં મદદરૂપ થાય છે એટલે કે પાશ્વ બાજુ આજુબાજુના જે ભાગ છે જે આપણે બાજુનો ભાગ છે તેનું એમાં ધીમે ધીમે ખોરાકનો સંગ્રહ થતો હોય છે અને જે તે પાશ્વ બાજુએ જાય એનું ધીમે ધીમે એનું વહન થાય છે અને વનસ્પતિમાં વિકાસ થવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યારબાદ વાત કરીએ જલવાહક તંતુઓ તે મુખ્યત્વે મજબૂતાના કાર્યમાં મદદરૂપ થાય છે એટલે કે જે વનસ્પતિઓ હોય છે જેને મજબૂત રાખવા માટે ટકાવી લાંબો સમય રાખવા માટે અગત્યનો કોઈ ભાગ હોય તો એ છે જલવાહક તંતુઓ તો આપણે અહીં આકૃતિમાં અલગ અલગ જે આપણને બતાવવામાં આવેલી છે ચાર અલગ અલગ ઘટકો સૌથી પહેલી જલવાહિની જે જાળી આકારમાં આપણને વિવિધ પ્રમાણમાં જોવા મળે છે જેની કોષ દીવાલ ખૂબ જ વધારે જાળી હોય છે ત્યારબાદ વાત કરીએ તો જલવાહક તંતુઓ જે મજબૂતાઈ રાખવાનો માટેનું કાર્ય કરે છે અને જે જલવાહક મૃદુ તક જે પાશ્વ બાજુએ આપણે જોઈ શકીએ છીએ જે ખોરાકનો સંગ્રહ કરી રાખવાનું ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન નંબર છે ત્રેવીસ ટૂંક નોંધ લખો અન્નવાહક પેશી આગળ આપણે વાત કરી જલવાહક પેશી તો સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ તો વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહેવામાં આવે છે એટલે કે વનસ્પતિઓનો જે પર્ણનો ભાગ છે જેને આપણે પર્ણ એટલે કે વનસ્પતિનું એક રસોડું કહી શકાય કે જેમાં સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના માધ્યમે તે ખોરાકનું વહન કરે છે એટલે કે ખોરાક બનાવવાનું કાર્ય કરે છે અને વિવિધ ભાગો સુધી પોસાડવાનું કાર્ય જે જટિલ સ્થાયી પેશી કરે છે જેને આપણે અન્નવાહક પેશી તરીકે ઓળખીએ છીએ ત્યારબાદ વાત કરીએ તેમની રસના તો અન્નવાહક પેશી ચાર પ્રકારના એકમોની બનેલી હોય છે જેવી રીતે આપણે જલવાહક પેશીની વાત કરી હતી તેવી જ રીતે તો સૌથી પહેલી વાત કરીએ તો સાલેનિક નલિકા ત્યારબાદ બીજી સાથી કોષો ત્યારબાદ ત્રીજું અન્નવાહક મૃદુતક અને સૌથી ચોથી વાત કરીએ તો અન્નવાહક તંતુઓ એવા વિવિધ ચાર ભાગોની અંદર જે એકમો છે તેની વાત કરી તો એમાં ઘટકો વિશે વાત કરીએ તો અન્નવાહક પેશી અહીંયા જલવાહકની બદલે આપણે અન્નવાહક પેશીના ઘટકો અહીં વાત કરવાની છે ચાલની નલિકા વિશે વાત કરીએ તો સિધૃષ્ટ કોષ દિવાલ યુક્ત અને નલિકા આકાર કોષીય રચના છે તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષ રસધાની ધરાવતી રચના છે જે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ આકૃતિની અંદર જે અહીં આપણને ચાલની નલિકા બતાવવામાં આવેલી છે

ત્યારબાદના કાર્યો વિશે વાત કરીએ તો તે ખોરાકના વહનનું કાર્ય કરે છે અન્નવાહક પેશીઓમાં પદાર્થનું વહન બંને દિશા તરફ થઈ શકે છે જ્યારે જલવાહક પેશીમાં શું હતું કે માત્ર ઉધ્વ દિશામાં જ વહન થતું હોય છે જ્યારે અન્નવાહક પેશીની અંદર જે પણ ખોરાકનું નિર્માણ થતું હોય છે તે નીચેથી ઉપરની બાજુ અથવા તો ઉપરથી નીચેની બાજુ વનસ્પતિમાં તેમનું વહન થઈ શકતો આપણને જોવા મળે છે અહીંયા આપણને જે આકૃતિમાં બતાવવામાં આવે છે સાથી કોષો જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને સાલની પટ્ટિકાઓ જે અહીં પટ્ટી સ્વરૂપની અંદરના ભાગમાં આપણને છિદ્ર સ્વરૂપે જે જોવા મળે છે તે તે વનસ્પતિમાં અન્નવાહક પેશીનું ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે જેના કારણે વનસ્પતિમાં અન્નનું એક દિશા તરફથી બીજી દિશા અને બીજી દિશા તરફથી પહેલે દિશા તરફ વહન સરળતાથી એમનું થઈ શકે છે